અહીં આ પદાવલીમાં ત્રિઘાત બહુપદીને સુરેખ બહુપદી વડે ભાગવાનું છે આનું સાધુરૂપ આપણે ભાગ પ્રવિધિની રીતે આપી શકીએ પરંતુ અહીં આપણે સંક્ષિપ્ત ભાગાકારની રીત વાપરીશું સંક્ષિપ્ત ભાગાકારની રીત વાપરીશું આપણે આગળના વિડીયોમાં જોઈશું કે શા માટે આ બંને રીતે ઉકેલતા જવાબ સમાન મળે છે આને ઉકેલતા પહેલા બે વાત ધ્યાનમાં રાખવાની છે આપણે આને સંક્ષિપ્ત ભાગાકારના સરળ સ્વરૂપમાં રૂપાંતર કરીશું અને તે કરવા માટે છેદના પદનું વિશ્લેષણ કરીશું પ્રથમ આ બહુપદીની ઘાત એક છે અને અહીં માત્ર એક્સ જ છે એક્સ ની બે ઘાત અથવા એક્સ ની ત્રણ ઘાત અથવા એક્સ ની ચાર ઘાત નથી બીજું અહીં સહગુણક એક છે જો અહીં અલગ અલગ સહગુણક હોય

અહીં આ રીતે બનાવો અને અહીં બીજી સંખ્યાઓની હાર માટે જગ્યા ખાલી રાખો હવે આપણે આ છેદના પદને ઉકેલીએ અહીં આપણી પાસે પોઝિટિવ છે તો આપણે તેને કરવાનું છે તો આપણે તેને નેગેટીવ લેવાનું છે તો આપણને અહીં મળે માઇનસ ચાર હવે સૌપ્રથમ આ પહેલા સહગુણકને નીચે ઉતારો તો અહીં આપણને ત્રણ મળે હવે અહીં જે પણ મળે છે તેના ગુણ્યા માઇનસ ચાર થશે આથી ત્રણ ગુણ્યા માઇનસ ચાર બરાબર આપણને માઇનસ બાર મળે હવે હવે આ જ રીતે માઇનસ આઠ ગુણ્યા માઇનસ ચાર થાય તો આપણને બત્રીસ જવાબ મળે અને માઇનસ બે વધતા બત્રીસ કરતા આપણને ત્રીસ જવાબ મળે હવે ત્રીસ ગુણ્યા માઇનસ ચાર કરીએ તો આપણને માઇનસ એકસો વીસ જવાબ મળે અને માઇનસ એક વત્તા માઇનસ એકસો વીસ કરીએ તો આપણને માઇનસ એકસો એકવીસ મળે આપણને આ સંક્ષ કંઈક હોય ત્યારે આપણને અહીં એક પદ મળે અહીં આ પદને આ રીતે અલગ કરો હવે આનું રૂપ આપતા અહીં આ અચળ પદ થશે તેને જીરો ઘાત વાળું પદ સમજી શકો અહીં આને x વાળું પદ સમજી શકો અને આને x ની બે ઘાત વાળું પદ સમજી શકો આથી આ અચળ પદ થાય આ x ની એક ઘાત વાળું પદ થાય અને આ x ની બે ઘાત વાળું પદ થાય આથી આ x સ્ક્વેર માઈનસ x મળે જો અહીં વધારે પદ હોય તો અહીં x ની ત્રણ ઘાત x ની ચાર ઘાત અથવા x ની પાંચ ઘાત વગેરે મળે આથી આના બરાબર આપણે લખી શકીએ

ત્રીસ માઇનસ આઠ એક્સ વત્તા ત્રણ એક્સ ના વર્ગ સાથે સરવાળો થયો છે